सूरत जिल्लाना ઉલપાડ પાસેના દિલાડ ગામમાં કરિયાણાની દુકાનમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ઉડપાલ તાલુકાના દેલાડ પાટિયા પાસે આવેલી ત્રણ કરિયાણાની દુકાનમાં ચાલી રહેલા ગેસ રિફિલિંગનું કૌભાંડ સુરત જિલ્લા એસઓજીએ ઝડપી પાડ્યું હતું. ખાલી અને ભરેલા ગેસના કુલ 9 બોટલ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરત જિલ્લાના જીઆઈડીસી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારોબાર ધમધમે છે. પોલીસ દ્વારા અવારનવાર રેડ પણ કરવામાં આવતી હોય છે, ત્યારે વધુ એકવાર પોલીસે આ ગેંગના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઉલપાડ તાલુકાના દેલાડ ગામે આવેલા બાબા રામદેવ કિરાણા સ્ટોર, બાગમાતા કિરાણા સ્ટોર અને ચામુંડા કિરાણા સ્ટોરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો કારોબાર ચાલતો હોવાની સુરત જિલ્લા એસઓજીને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે છાપો કર્યો હતો અને ખાલી અને ભરેલા કુલ 9 ગેસની બોટલ, વાલ્વવાળી પાઇપો, 3 ઇલેક્ટ્રિક વજન કાંટાઓ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અનિલ અમરચંદ ચૌધરી, રાહુલ લાદુરામ અને લાબુરામ દેવાનસિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ઉલપાડ સહિત જીઆઈડીસી વિસ્તારમાં ચાલી રહેલા ગેસ રિફિલિંગ વેપલા સામે પોલીસ સત્વરે નક્કર કાર્યવાહી કરે તે જ સમયની માંગ છે. આવા તત્વો મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે, તેથી તેને બંધ કરાવવા માંગ ઉઠી રહી છે.